सो हेलो गाइज, राधे राधे, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. સો આજે વરસાદનું વાતાવરણ છે અને વરસાદ શરૂ થઈ ગયો છે અને મેં સાંજના ટાઈમે વ્લોગની શરૂઆત કરી બીકોઝ મોર્નિંગમાં હું ફ્રી નહોતી અને આફ્ટરનૂનમાં પણ ફ્રી નહોતી. સો મેં કીધું ઇવનિંગમાં થોડુંક આપણે વિડીયો અને વ્લોગ ટૂંકમાં શરૂઆત કરીએ. સો મજા આવશે. મને વરસાદ બહુ ગમે, એટલે પહેલો વરસાદ મારો ફેવરિટ હોય અને હું પહેલા વરસાદમાં સ્નાન કરવાનું ભૂલ જ નહીં. ટૂંકમાં ગમે મને વરસાદ બહુ ગમે. અને મારી બહેનપાણી મળીને ગઈ એ મને બહુ યાદ આવે છે બીકોઝ હજી 2 દિવસ થયા છે. ઓ પેલું કહે છે ને કે જે વ્યક્તિ ખાસ હોય ને બહુ જલ્દી ભૂલાય નહીં, એટલે એમ ગયા એ પછી મને કન્ટિન્યુ હજી યાદ આવ્યા જ કરે. સો એવું થયા કરે છે ક્યારેક ક્યારેક, તો ખુશી ના આંસુ આવી જાય. એટલે આ શું હોય કે શું કહેવાય, એમ ક્યારેક હદ બાર જ્યારે ખુશી થાય ને ત્યારે આપણે આંખમાંથી આંસુ આવી જાય. એકવાર મારે રાજભા ગઢવી સાથે વાત થઈ હતી ને ત્યારે એવું જ હતું, એમ કે એટલી હું ખુશ થઈ ગઈ હતી ને કે એમ રોઈ પડી હતી. બીકોઝ ત્યારે શું થયું હતું ખબર, કે પહેલાં મેં એમને ફોન કર્યો, એમણે ફોન રિસીવ ના કર્યો, પછી એમનો સામેથી મને ફોન આવ્યો અને તમે વિચારો કે એ ખુશી મારા માટે કેવડી મોટી હશે. એટલે અમુક મોમેન્ટ્સ એટલી મસ્ત હોય. તો હું એ પણ ક્લિપ અમે એડ કરીશ. મેં જ્યારે રાજભા સાથે વાત કરી હતી ને બીકોઝ એ મારો ફેવરિટ પર્સન છે, એટલે એ પણ વિડીયો હું અમે એડ કરીશ. હવે હું જાઉં છું બહાર વરસાદનો આનંદ લેવા અને પછી આમાં થોડું થોડું બધું એડ કરી અને તમારે વ્લોગ તમે લોકો કન્ટિન્યુ જોજો તો તમને વધારે મજા આવશે. અને થોડુંક શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ રાખજો. હમણાં તો બહુ સારો એવો સપોર્ટ મળે છે, બસ આવો ને આવો સપોર્ટ જળવાઈ રહે એવી આપણી આશા. ચલો તો વ્લોગ જોયા રાખો. આગળ આગળ આગળ. તમારો ડાયરો સાંભળીને મજા જ આવે. બાકી આમ રોજ હું તો સાંભળું, એવું એક પણ દિવસ ના હોય કે તમારો ડાયરો ના સાંભળું. વાહ બેન, વાહ, સરસ સરસ બેન, સાંભળે અમારો રાજીપો બેન. હા હા, ક્યારેક એ બાજુ આવવાનું થાય તો મળશું આશીર્વાદ લેવા તમારા. હા હા હા, પાક્કું. મિત્રો, વરસાદ તો આવ્યો પણ થોડી ઘણી વાર આવીને વહી ગયો. આપણે થોડીક વાર વરસાદનો લાવો લીધો. હજુ બધું લીલોતરી કેટલો મસ્ત થઈ ગયું. બસ અમારે એટલું બધું ખેતરમાં વાંધો કાંઈ વાયું છે નહીં, કારણ કે વરસાદની વાટ જોતા હોય. હવે વાવણી થશે થોડોક ટાઈમમાં, સારો એવો વરસાદ થાય પછી થાય તો સારું. હું આમાં મજા આવે બીજું કાંઈ નહીં. વરસાદભાઈ ઘડી કાયવો ને વહી જો, એમાં મારે અગાહી ઉપર હોવાનું ગાદલું પલડી ગયું કામાં. બહુ મોટી ઘટના. વાતો કરું તો બ્લોગ બનાવવામાં વાતો થોડી કરું. ભરતનો ફોન ના થયો હતો એના મમ્મી, એટલે એમ વાત થઈ હતી થોડી ઘણી અને મમ્મી યારે ને બી યારે. બસ બધાને યાદ કરતા હતા. કોઈ કેતા હતા અરે વધી ગયા તો મારે કી કેવી. હા કી કેન તમે સબસ્ક્રાઇબર, બાકે સબસ્ક્રાઇબર વધી ગયા 10,000. માને બધું ખબર પડે ભાઈ. ભરતભાઈ હીરી માસી તમને યાદ કરે માં કાયમ કાયમ. કામાં ગયા પછી આપણે કાયમ યાદ કરીએ. મને કોણ ફોન મૂકો કે મને. હા, માર માના નંબર આપી તમને ફોન કરજો. કામાં હું તડી આવડે એટલે કરું ફોન. તને ઈ કરે તો તું પડી કે ને રામસી ભરી કાકા નો નંબર હોય તો ઈ કે મને. હમ, એટલે એનો નંબર તો છે ને, પાણી ફોન કરીએ તો થાય. બો દેખાય તેડી ફોટામાં. ફોટામાં ના દેખાય તો ઈ તો હમણાં આપણે આવવાના છે ને. હું હમણાં જાય ને પાછી થોડાક ટાઈમ માં આવી 2 મહિનામાં. ભાઈ કાલે આપણે જવાના ભુજ ફાઇનલી, એટલે વ્લોગ ને બધું માં ને બધા નહીં આવે વ્લોગ માં. કામાં ભાઈ હવે સફાઈ કામકાજ ચાલુ છે. વરસાદ આવ્યો હતો ને હવે બધું વાતાવરણ ખુલી ગયું, તડકો થઈ ગયો. આપણે આપણે ઓલા મકાન જઈએ ને થોડીક વાર
કામ ધંધો છે એ પતાવી લે એને. વાતાવરણ જો બાકી, આકાશ નું વ્યૂ જો. તો હું લાગે તને વરસાદ થઈ જાય. નહી ભેગું થાય ઘરની સફાઈ. હા, સાફ સફાઈ માં મીંડરું મરી ગયું. સાફ સફાઈ કરી ને મીંડરું અંદર રહી ગયું. વરસાદના બેટી પકડાય એમાં લપસવાનું નહીં. હમણાં આપણે બે દિવસ, આમ તો બે ત્રણ દિવસ પહેલાં જે કેરીની ગોઠવણી કરતા હતા, આ બસ જો હવે પાકી ગઈ છે. થોડી એમથી કાચીને થોડી પાકી એવી રીતે થઈ ગઈ. બસ હવે જો આપણે રસપુરીનો પ્લાન છે તો થોડી એમથી સારી કેરી ગોતીને રસપુરી બનાવીએ. ગઢિયા, હા, આજ અમને બધાને સાત ગઢિયા દેખાણા. એમાં પેલા અમને દેખાણો, પછી મારા મમ્મીને દેખાણા, અને એક મે મારી નાખ્યું હતું ખૂનીએ. જો કે ખોટું બોલે ફાકા મારે, કારણ કે મરાય તો નહીં ને. હું તો એવું મારવા જ ન દઉં. હું મારા જોતે હું જોઉં ને કોઈકનું ખૂન થાય કે કોઈકને મારે નહીં પોહાય ને, એટલે એવું આપણા આપણે હોય ને ત્યાં સુધી એવું ના બને. ત્યાં તો પાટી જ્ઞાન થઈને આમ બેઠો તો પછી આ એક હશે જે તો બે ત્રણ ને પછી બે નીકળે ને પછી તો તારી મમ્મીને ગંગરે ગંગર થાય. હું સવારમાં ઉઠીને ગઈ ને એક તો કેરી લેવા સાથી ને ત્યાં મારા પગમાં જ આવ્યું હતું. પછી બીજી વાર હું ઘરે જતી ને આવ્યા ત્યારે મારા પગમાં આવ્યું હતું, એટલે બે તો મેં જોયા. એ બધા ટોટલ સાત બચ્ચા હતા. એ આ પરવીને એવું કહેતો હતો કે વરસાદ આવે ને એના કારણે, પણ એ થોડીક વાર સવારમાં જ નીકળ્યા હતા. અટાણે તો કયું નીકળ્યું નથી. નહીં હવે ક્યાં કઈ છે દેખાતા જ નથી. આ તો ખબર પડે ખાખા માન્યા બેઠા છે. હવે હું મારો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે અત્યારે જે સપોર્ટ મળ્યો છે ને એના માટે, કારણ કે ઘણી વાર મળતો નથી ને હજી ઘણો મળ્યો નથી, પણ છતાં પણ જે લોકો સાથે છે ને એમનો બહુ આભાર. અને કમેન્ટ હજી એવી કોઈ ખરાબ આવી નથી, એ બદલ એ બધાનો ખૂબ આભાર. કારણ કે આમાં શું હોય કે ખાલી એક નબળી કમેન્ટ હોય ને તોય ભાઈ આપણો મનોબળ આમ જે હોય ને એ ભાંગી નાખે, પણ એવું નથી બન્યું. એટલે બધાએ ડાયરાને મારા ખૂબ ખૂબ મારો ખૂબ ખૂબ આભાર, અને બધાને મારા રાધે રાધે. મારી જે રાધા, મારા જે કૃષ્ણ છે એ સૌને ખુશ રાખે અને સૌને સુખ શાંતિ આપે એવી મારી પ્રાર્થના. ભલે મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય, ગુડ નાઇટ.